સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડિયોમાં પ્રશ્ન 9 સુધીની ચર્ચા કરી હતી અને આજે આપણે પ્રશ્ન 10 થી ચર્ચા કરવાની છે. તો 10માં પ્રશ્નમાં તમને શું કહેલું છે? તો કે બ માંથી સરખાવાળું વાક્ય શોધી તેનો ક્રમ ચોરસમાં લખો. તો અહીં તમારે જોડકા જોડો એમ કહેલું છે. પણ અગાઉ જેમ બીજા ધોરણમાં તમને એમ કહેતા હતા કે જોડકા જોડો, તમે લીટી કરી દેતા હતા, પણ અહીંયા તમારે જોડકા જોડવાના નથી, લીટી પણ કરવાની હતી. પણ જે વાક્યનો સરખો અર્થ હોય, સમાન અર્થ જેમાં તમને લાગે, એનો જે આગળ મૂળાક્ષર આપેલો છે એ તમારે વચ્ચે જે ચોરસ આપેલો છે એમાં તમારે લખવાનું છે. તો તમે તમારું પાઠ્યપુસ્તક, પેન્સિલ બધું સાથે લઈને બેસજો, બરાબર? તો હું પહેલા અવિભાગ અને બ વિભાગના વાક્યો વાંચી લઉં છું. તો અ વિભાગની અંદર પહેલું વાક્ય આપ્યું છે કે બધા ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા. તો હવે તમારે વિચારવાનું છે કે બધા ક્યારે ધ્રુજે, બરાબર? એ તમારે એનો બીજો સમાન વાક્ય મગજમાં વિચારવાનું છે. બીજું વાક્ય છે કે અચાનક વરસાદ તૂટી પડ્યો. ત્રીજું વાક્ય છે આકાશમાંથી આગ વરસી રહી છે. ચોથું વાક્ય છે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે. અને પાંચમું વાક્ય છે વાંદરાઓએ કૂચડીઓનું મિનાર બનાવ્યો. હવે હું બ વિભાગના વાક્યો વાંચું છું. એમાં ક ની અંદર તમને પહેલા આપ્યું છે કે આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું. તો તમને યાદ આવી ગયું છે કે આકાશમાંથી પાણી ક્યારે વરસે છે. તો એના જેવું તમને સમાન અર્થવાળું વાક્ય મળી ગયું હશે. બીજું છે કે તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો. ત્રીજું છે તેઓ ઠંડીથી થથરતા થથરતા વાતો કરતા હતા. અને ચોથું છે ખૂબ તાપ લાગે છે. અને પાંચમું વાક્ય તમને આપ્યું છે આખું વર્ષ તેઓ ફર્યા કરે. તો હવે પહેલું છે કે ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા. તો માણસ ક્યારે ધ્રુજે? તો કે શિયાળામાં, બરાબર? શિયાળામાં ધ્રુજે. તો એના માટે બીજો સમાનાર્થી કયો વપરાય? તો કે થથરે છે, બરાબર, ઠંડીના લીધે. તો અહીં એવું વાક્ય આપણને ક્યાં આપ્યું છે? તો બ લખેલું છે ત્યાં લખ્યું છે કે તેઓ ઠંડીથી થથરતા થથરતા વાતો કરતા. એટલે મેં અહીંયા બ લખી નાખ્યું છે. એવી રીતે બીજું વાક્ય છે કે અચાનક વરસાદ તૂટી પડ્યો અને ચોમાસાની ઋતુ થઈ, બરાબર? તો એના માટે પહેલું જ વાક્ય આપણને આપ્યું છે કે આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું, બરાબર? એટલે બંનેમાં સમાનાર્થ દેખાણો, એકમાં વરસાદ તૂટી પડ્યો અને એકમાં આકાશમાંથી પાણી વરસ્યું, એટલે બંનેનો અર્થ સરખો થયો. એટલે મેં ત્યાં લખ્યું છે ક. ત્રીજું છે કે આકાશમાંથી આગ વરસી રહી છે. તો આગ ક્યારે વરસી આકાશમાંથી? નહીં ને, પણ અહીંયા ગરમીનો ઉલ્લેખ થયો છે. તો ઉનાળાની ઋતુ થઈ, તો હવે એનો સમાનાર્થ ક્યાં આપણને મળ્યો? જો તો અહીંયા ગુમા લખ્યું છે કે ખૂબ તાપ લાગે છે, બરાબર? એટલે એનો સમાનાર્થ થયો, એટલે આપણે અહીંયા લખી નાખ્યું ગ. હવે ચોથું વાક્ય છે કે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે. હવે આના માટે કયો સમાનાર્થ આપણને મળ્યો? તો કે આખું વર્ષ તેઓ ફર્યા કરે. આપણે ત્યાં લખી નાખ્યું છે. અને હવે છેલ્લું તો બધાને આવડશે, એક જ વાક્ય બાકી રહ્યું બંનેમાં, બરાબર ને? તો શું આવશે? તો કે વાંદરાઓએ કૂચડીનો મિનારો બનાવ્યો. હવે એના જે વર્ડ ક્યાં આપણને મળ્યો? તો કે ખ ની અંદર કે તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો, બરાબર? તો અહીંયા આપણે જે બ માંથી સરખા વાક્ય શોધી તેનો ક્રમ લખવાનો હતો એમ અહીંયા ક્રમ લખી નાખ્યો છે, બરાબર? હવે આગળનો આપણને 11મો પ્રશ્ન આપ્યો છે, બરાબર? એન્ડ તમે એમ કહ્યું છે કે પ્રાર્થના સભામાં તમારે અભિનય કરવાનું છે, પણ હાલમાં એ શક્ય નથી. તો તમે તમારા ઘરે તમારા મિત્રો કે ભાઈ બહેન સાથે એ અભિનય કરી શકો છો. તો તમે કરજો. એમાં તમને કહ્યું છે કે તમે સુગ્રી કે વાંદરો હો તો તમે શું કરશો? એકબીજાને કેવા પ્રશ્નો પૂછશો, કૂદકા મારશો, આવું બધું અભિનય કરવાનું છે, બરાબર? તો એ તમે તમારા મિત્રો કે ભાઈ બહેનો સાથે ઘરે કરજો. તો હવે આગળનો 12મો પ્રશ્ન આપણે જોઈએ. તો ઋતુ ઓળખો અને લખો. તો આપણી મુખ્ય ઋતુ કેટલી છે બાળકો? 3, બરાબર? તો હવે 3 મુખ્ય ઋતુ આપણે વાક્ય ઉપરથી ઓળખવાની છે કે આ વાક્યની અંદર કઈ ઋતુનો ઉલ્લેખ થયો છે. તો પહેલું જ વાક્ય તમને આપ્યું છે કે મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે, બરાબર? ઠંડી ન લાગે. જો ઠંડીનો અહીંયા ઉલ્લેખ થયો, ઠંડી ક્યારે લાગે? તો કે શિયાળા. તમને પાઠ્યપુસ્તકની અંદર શિયાળો લખેલું આપ્યું છે, બરાબર? હવે બીજું વાક્ય છે કે બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા. તો ક્યારે ભીંજે જોઈએ પાણીથી? કઈ ઋતુમાં? અરે વાહ, કે ચોમાસામાં. તમે અહીંયા લખ્યું છે કે ચોમાસું. હવે એવી જ રીતે આપણને ત્રીજું વાક્ય આપ્યું છે કે સુગ્રી માળામાં ઝૂલતી હતી. તો કઈ ઋતુમાં સુગ્રી ઝૂલી શકે? ઉનાળામાં, બરાબર? પવન આવતો એટલે ઉનાળામાં પવનના લીધે સુગ્રીનો માળો ઝૂલે, એની અંદર સુગ્રી ઝૂલતી હતી.
वर्षा से बचा माटे मीनारा बनाव्या हता ने कई ऋतु मा चोमासा मा तो जवाब शुं आवशे त्यां चोमासु હવે પાંચમું વાક્ય આપણે અહીંયા આપ્યું છે કે વાંદરાઓએ માણસોની નકલ કરી હે વાંદરોએ માણસોની નકલ કરી ક્યારે કરી હતી વિચારો તમે પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે જ્યારે શિયાળામાં ઠંડી લાગતી હતી ત્યારે માણસો તાપણા કરતા હતા તાપતા હતા તો એમની નકલ વાંદરોએ કઈ રીતે કરી તો કે ખેતરમાંથી લાલ મરચા ભેગા કરીને તાપણા કરતા હતા ને તો કઈ ઋતુ આવશે ત્યાં શિયાળો આવશે બરાબર પ્લાસ્ટિકનો વજન ન હોય પાણીમાં તરી શકે
જ્યારે લખોટી છે એ વજનવાળી હોય એટલે તમે પાણીમાં નાખશો તો એ તરી નહીં શકે એ નીચે બેસી જશે એટલે વજન શેનું વધારે થયો તો કે લખોટીનો પ્લાસ્ટિકનો હલકો વજન થયો બરાબર તો અહીંયા આપણે શું હલકો અને શું ભારે વિશે વિચાર્યું પણ બાળકો અહીંયા તમારે અટકવાનું નથી તમારા ઘરમાં તમારી આજુબાજુમાં ઘણી બધી વસ્તુઓ હશે કે ઘણી હલકી હશે ઘણી ભારે હશે તો તમારી એ કોષ્ટક બનાવો છો તમારા ઘરમાંથી એવી વસ્તુઓ લેવાની કે કઈ વસ્તુનું વજન વધારે છે કઈ વસ્તુનું વજન ઓછું છે આ એક તમારે પ્રયોગ કરવાનો છે ઘરે જાતે હો અને જ્યારે શાળા ખુલશે ત્યારે અમે આ જોશું હવે આગળ 14મો પ્રશ્ન આપણને આપ્યો છે કે કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો તો અહીંયા તમને બાળકો પહેલી એટલે કે ઉખાણા જેવા તમને થોડાક શબ્દો આપેલા છે જેમાં તમને વાક્ય આપેલું છે ને કીધું હશે કે આ બે વાક્યને જોડતા આવી રીતે વાક્ય બનશે આ બે વાક્યને પાછળથી જોડતા આવી રીતે વાક્ય બનશે અને એના આધારે આપણે એક નામ બનાવવાનું છે અને એ નામના આધારે વાક્ય ફરીથી લખવાનું છે બરાબર ને બાળ મિત્રો તો હવે કરો છે ને આપણે તો ઉદાહરણ તમને પહેલું આપ્યું છે તો તમને એલાઈન કહ્યું છે કે ચાર અક્ષરનું નામ ને બાજુમાં તમને ચાર ખાના આપેલા છે બરાબર ચાર અક્ષરનું નામ છે એટલે ચાર ખાના આપી દીધેલા છે પછી તમને કીધું છે કે નામના છેલ્લા બે અક્ષરથી તર બને છે હવે જે ચાર ખાના છે એની અંદર પાછળના બે અક્ષર છે ત અને ર એ ત્રીજા અને ચોથા ખાનામાં લખી નાખવાનું તમારે હવે પછી નીચે લખ્યું છે ત્રીજા અને પહેલા અક્ષરથી બને ત તો પહેલા તમને શું કીધું કે જે નામ છે એના છેલ્લા અક્ષર છે છેલ્લા બે અક્ષર એનાથી તર બને છે અને જે ત્રીજો અને પહેલો અક્ષર છે એને તમે જોડો તો એનાથી શું બને છે તક બને છે તો હવે તમને ચોથા વાક્યમાં કીધું છે કે તો એ કોણ હશે તો હવે આ જે ચારે વાક્યો છે એની અંદર એક અક્ષર ખૂટે છે તો હવે એ એક અક્ષર તમે મૂકો તો શું બનશે કબૂતર બનશે ખૂબ જ સરસ તો હવે આ જે કબૂતર આપણે લખ્યું બરાબર એ તમારે નીચે ચાર ખાના છે ત્યાં લખી નાખવાનું છે કબૂતર એવી જ રીતે તમે કબૂતર ઉપરથી નીચે વાક્ય પણ બનાવી નાખ્યું છે કે કબૂતરને માળા કબૂતરને જળતા જોવાની મજા આવે છે બરાબર ને તો એવી જ રીતે બાજુમાં તમને બીજી ચાર આવી પહેલી આપેલી છે બરાબર ઉખાણા જેવું છે તો આ જે ઉદાહરણ આપેલું છે એના આધારે તમારી જે બીજા ચાર કોયડા છે એ તમારે તમારા મમ્મી પપ્પા કે દાદા દાદીની મદદ લઈને એ તમારે પૂરવાના છે સાવ સહેલા છે આ રીતે પક્ષી જીવ જંતુ એવા જ છે બરાબર તમને સહેલાથી આવડી જાય એવું છે પણ જો ના આવડે તો આપણે જ્યારે શાળા ખુલશે ત્યારે ફરીથી પુનરાવર્તન કરીશું બાળકો